नमस्कार, स्पेशल रिपोर्ट में आपनु स्वागत छे। हूँ छू पंकज। दिवसना दमदार समाचार लईने आवी गया छे अमे तमारी समक्ष। दमदार समाचारना एक एक मुद्दा थी तमने करीशू खबरदार। आजे विश्व आदिवासी दिवस छे अने राज्य में आदिवासीओनो 40 बैठकों पर दबदबो पण छे। आदिवासी मतदारों राज्यनी चूंटणी में गेम चेन्जर साबित थई शके छे अने माटे ज आ समाजने रिझवा माटे तमाम पक्षो मेहनत करी रह्या छे। आजे आपणे जोईशुं के कोना पक्षे छे आदिवासीओ। वात करीशुं दगाखोर मौसमनी। क्यांक अंधराधार वरसाद तो क्यांक कोरु धाकोर तो क्यांक हीटवेव। खबर नहीं कुदरते शुं धारी लीधुं छे। आज मुद्दे जोईए स्पेशल रिपोर्ट। अर्धु भारत पूरना प्रकोपनो मार सहन करी रह्यु छे। पर्वतो पर लोकोनी मुश्केली वधी गई छे। ज्यां एक तरफ हिमाचलना चंबामां वादळ फाटवाथी तबाही जोवा मळी तो बीजी तरफ किन्नोरमां पर्वतोनो वरसाद जोवा मळ्यो। महाराष्ट्र अने मध्यप्रदेशमां पूरनी विनाश लीलानी भयंकर तस्वीरो सामे आवी रही छे। ચંબામાં વાદળ ફાટવાથી તબાહી, આકાશી આફતનો ડરાવનારો નજારો, કેટલાય પુલ કેટલાય મકાન તબાહ, હૈયું હચમચી જાય તેવી આ તસવીરો હિમાચલ પ્રદેશના ચંબાની છે, જ્યાં ભારે વરસાદે તબાહી મચાવી। અહીંના કંધાવરમાં અચાનક વાદળ ફાટતા લોકોની મુશ્કેલી વધી ગઈ। અચાનક આવેલા પાણીના પ્રવાહના કારણે રસ્તામાં જે પણ આવ્યું તે પોતાની સાથે તાણી ગયો। પાણીના આ પ્રચંડ પ્રવાહની ઝપેટમાં આવી કેટલાય મકાન અને પુલ તબાહ થઈ ગયા। કેટલાય લોકોના ખેતરોમાં પાણી અને કાટમાળ ભરાઈ ગયો। સદનસીબે સમય રહેતા સ્થાનિક લોકો અલગ જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા, પણ આસમાની આફતની આ ડરાવનારી તસવીરો અહીંની સ્થિતિ સ્પષ્ટ કરે છે। કિન્નોરમાં પથ્થરોનો વરસાદ, હાઈવે પર હાહાકાર, જીવ બચાવવા ભાગતા લોકો। બીજી તસવીર હિમાચલ પ્રદેશના કિન્નોરની છે। અહીં પર્વતો પરથી પથ્થરોના વરસાદને કારણે હાઈવે પર અવરજવર અટકાવી દેવામાં આવી। તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે હાઈવે પર અચાનક પર્વત પરથી પથ્થરો પડવા માંડ્યા અને લોકોમાં અફરાતફરી મચી ગઈ। જ્યાં હાઈવેની એક તરફ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા, બીજી તરફ હાઈવે બંધ થવાના કારણે ગાડીઓની લાંબી લાઈન જોવા મળી। મશીનોની મદદથી હાઈવે પરથી પથ્થરો હટાવવાનું કામ ચાલુ છે, જેથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહેલાની જેમ જઈ શકે। કિન્નોરમાં છેલ્લા કેટલાય દિવસથી કેટલીય જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેનાથી લોકોમાં ખોફ છે। જોકે વહીવટીતંત્રે લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે। વરસાદના દિવસોમાં લોકોને પર્વતીય રસ્તાઓ પર સાવધાનીપૂર્વક ચાલવાની અપીલ કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં આફત મૂશળધાર। મહારાષ્ટ્રના નાસિકમાં અચાનક અફરાતફરી મચી ગઈ, જ્યારે અચાનક આવેલા પૂરમાં વાહનો તણાવા લાગ્યા। લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવું પડ્યું। નાસિકથી હચમચાવી દેતો વિડીયો સામે આવ્યો છે, જ્યાં રસ્તા પર પાણી ભરાયેલું છે તો પાણીમાં વાહનો કાગળની હોડીની જેમ તણાતા નજરે પડી રહ્યા છે। આ ઓટો રિક્ષા પાણીના પ્રચંડ પ્રવાહનો સામનો ન કરી શકી અને તણાઈ ગઈ। ઓટો રિક્ષામાં સવાર કેટલાય લોકો ઓટો છોડીને પાણીથી બચવા માટે તરફડિયા મારતા નજરે પડ્યા। એક માણસે પાણીમાં તણાતી ઓટો રિક્ષાને પકડવાનો પ્રયાસ કર્યો, પણ પાણીના પ્રવાહને જોતા તેને પીછેહઠ કરવી પડી। તેની સાથે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં આખો વિસ્તાર પાણી પાણી નજરે પડે છે। કહેવામાં આવી રહ્યું છે કે નાસિકમાં વરસાદી સ્થિતિ કફોડી કરી નાખી, જેના કારણે ગોદાવરી નદીમાં પૂર આવ્યો।
પછી નદીના ઘાટ પૂરી રીતે ડૂબી ગયા. ઘાટ પરના વાહનો અને દુકાનો પણ પૂરી રીતે ડૂબી ગયા. સૂચના મળ્યા બાદ વહીવટીતંત્ર તરફથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. મહારાષ્ટ્રમાં વરસાદ કહેર મચાવી રહ્યો છે. રાજ્યના કેટલાય ગામોમાં વરસાદને કારણે સ્થિતિ કફોડી થઈ છે. કેટલાય રસ્તા અને પુલ પાણીમાં ડૂબતા નજરે પડી રહ્યા છે. નદી બની તોફાની, પુલ પર આવ્યો પૂર. વરસાદ બાદ પૂરની વિનાશ લીલાની આ તસવીરો સામે આવી છે નાગપુરથી. પુલ પરથી પાણીની રફતાર એટલી ઝડપી હતી કે કોઈ પણ તેને પાર કરવાની હિંમત કરી શકે તેમ નહોતું. આ દરમિયાન પુલની બંને તરફ લોકો નદીના વિકરાળ સ્વરૂપને જોતા નજરે પડ્યા. નદીમાં આવેલા પૂરને કારણે કેટલાય ગામોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ. કેટલાય ગામોનો સંપર્ક કપાઈ ગયો અને લોકો પાણી ઓછું થવાની રાહ જોવા માંડ્યા. મધ્યપ્રદેશમાં પૂરની વિનાશલીલા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની વિનાશલીલાની તસવીરો સામે આવી છે. ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે, જેના કારણે કેટલાય લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા. નદી વચ્ચે ફસાયેલા આ ચાર યુવકોની તસવીર મધ્યપ્રદેશના શિવાપુરથી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારથી ચંદેલી નદી તોફાની બની છે, જેને પાર કરવાના પ્રયાસમાં બે મોટરસાઇકલ પર સવાર ચાર યુવકો નદીમાં તણાયા. આ યુવકો ગાંડીતૂર નદી વચ્ચે પુલ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન મોટરસાઇકલ તણાઈ ગઈ અને નદીના પ્રવાહમાં તેઓ ફસાઈ ગયા. આ ચાર યુવકો નદીના પ્રચંડ પ્રવાહમાં 500 મીટર સુધી તણાતા ગયા. આ બેદરકારીથી તેમનો જીવ પણ જઈ શકે તેમ હતો, પણ સ્થાનિક લોકોએ તેમને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા. મધ્યપ્રદેશમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે. સતત વરસી રહેલા વરસાદથી અહીં ભારે નુકસાન થઈ રહ્યું છે. જળસ્તર વધતા તાપતી નદી પરના ડેમમાંથી પાણી છોડાયું છે. પાણી છોડતી વખતે અમૃત યોજના અંતર્ગત 32 કરોડના ખર્ચે બનાવાયેલો બેરેજ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. એક તરફ અવિરત વરસાદથી અહીં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, તો બીજી તરફ બેરેજનો એક મોટો ભાગ ક્ષતિગ્રસ્ત બનતા પાણીનો પ્રવાહ વધુ તીવ્ર બન્યો છે. મેઘ તાંડવને જોતા કુદરતે રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં નદીઓ રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. મધ્યપ્રદેશના બૈતુલમાં શિવ મંદિર બહાર એકાએક નદી તોફાની બની. નદીએ જોત જોતામાં આવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે કિનારા પર પાર્ક કરેલી કાર સુધી પાણી પહોંચી ગયું. નદીનું રૌદ્ર રૂપ એટલા સુધી સીમિત ન રહેતા પોતાના તીવ્ર પ્રવાહમાં ગાડી રમકડાની જેમ તણાઈ ગઈ. અહીં શિવાલયમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ પણ આ પ્રવાહમાં ફસાયા હતા. વૃક્ષ પર ચડી જતા લોકોનો આબાદ બચાવ થયો હતો. તંત્ર પણ આ લોકોની વહારે આવ્યું હતું. શ્રાવણ માસમાં અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે. મેઘ તાંડવ વચ્ચે બૈતુલમાં શિવધામમાં શિવગુફાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. શિવગુફામાં તીવ્ર પ્રવાહમાં ધોધ વહી રહ્યો છે. લોકો બેદરકાર બની અહીં ધોધ વચ્ચે જઈને સેલ્ફી લઈ રહ્યા છે. લોકોની એક ભૂલ તેમને આ પાણીના પ્રવાહમાં તાણીને અનેક ફૂટ નીચે ફેંકી શકે છે. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં મેઘ તાંડવના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. અહીં આફત રૂપે વરસતા વરસાદમાં રતલામના એક ગામમાં પુલ પર બાઇક લઈને પસાર થઈ રહેલા પિતા પુત્ર તણાયા હતા. ગેસ સિલિન્ડર બાઇક પર લઈ નદી પાર કરતી વખતે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો. સદનસીબે ગામના લોકોનું ધ્યાન જતા પિતા પુત્રને નદીમાંથી બહાર કાઢ્યા. રાજસ્થાનના ઉદયપુરમાં રસ્તાની એક બાજુ ઉભેલી કાર પર પડી વીજળી. સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે. સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે રસ્તાની એક બાજુ કાર ઊભી હતી, તેના પર આકાશમાંથી આફત બનીને વીજળી ત્રાટકી. આ ઘટના પહેલા એક મોટરસાઇકલ સવાર પણ ત્યાંથી પસાર થતો જોવા મળ્યો, જેની થોડી સેકન્ડો પહેલા ત્યાંથી પસાર થઈ જતા તેનો જીવ બચી ગયો હતો. જો તે આ આકાશી આફતની ઝપેટમાં આવી જતો તો તેનો જીવ પણ જઈ શકતો હતો. સદનસીબે જ્યારે કાર પર વીજળી પડી ત્યારે કારમાં કોઈ સવાર નહોતો. કારમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણ, સેન્સર અને તાર બળી ગયા. વાદળ, વરસાદ અને પૂરે તબાહી મચાવી છે. આ તબાહીથી જીવ બચાવવો જરૂરી છે.
नहींतर કુદરતનું આ રૌદ્ર રૂપ જિંદગી પર પણ ભારે પડી શકે છે। રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે। ક્યાંક રાહત તો ક્યાંક આફત લઈને આવી રહ્યા છે મેઘરાજા। મેઘાની રાહ જોતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારો પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે, તો આગામી 3 દિવસ કહેર બનીને ત્રાટકવા પણ મેઘરાજા છે તૈયાર। તહેવારો સમયે મેઘરાજા પણ તોફાની મૂળમાં જોવા મળી શકે છે। गुजरात में 3 दिवस भारे त्योहारों में जल तांडव। गुजरात में चौमासाना नवा राउंड नो प्रारंभ थई गयो छे। सोमवारे 100 वधु तालुका में हलवा थी मध्यम वरसाद नोंधायो हतो। मंगलवारे पण मेघराजाए केटलाय विस्तारों में धबधबाटी बोलावी हती। हवामान विभाग की आगाही प्रमाण आज उत्तर गुजरात के केटलाक जिल्लाओं में वरसादी माहौल रह्यो। साबरकांठा में सतत बीजा दिवसे भारे वरसाद रह्यो। साबरकांठा हिम्मतनगर में मात्र 20 मिनिट में सर्किट हाउस थी टावर रोड पर वरसादी पानी भराई गया, तो नेशनल हाईवे पर पण वरसादी पानी भराया। सतत वरसाद ने कारण हिम्मतनगर घणा नीचाणवाळा विस्तारों में पानी भराया हता। मुख्य रस्तो है, मुख्य रस्ता पर वरसादी पानी भराय जाए, वाहन चालक ने भारे पारावार मुश्किल सामनो करव पड़ो। आ उपरांत बात करिए तो हिम्मतनगर अनेक सोसायटी एवं है कि ज्यादा वरसादी माहौल छवायो हो, त्या वरसादी पानी भराई गया था। तो नेशनल हाईवे नंबर 8 पर पण वरसादी पानी भराय जाने लईने वाहन चालक हैरान परेशान थी गया था। नोंधनीय है कि हिम्मतनगर की नगरपालिका की जो प्री मॉन्सून की एक्टिविटी है, तेनी पुल खुली जाए कि वारंवार थोड़ो एक वरसाद पड़े, 1 इंच लैने सरेराश 2 इंच 3 इंच जो वरसाद पड़े, छता तो वरसादी पानी भराई जाने लईने वाहन चालकों सहित स्थानिकों हैरान परेशान थता हो। तंत्र द्वारा जो कामगिरी योग्य कर तो आ प्रकार की परिस्थिति ने अथवा पानी निकालनों कामगिरी कर तो आ प्रकार की परिस्थिति उभी न थाय लोगों हाल तो मांग उठी है। पाटण जिल्ला में पण मेघराजा मेहरबान रहा। पाटण बाद राधनपुर सातलपुर विस्तार में वरसादी माहौल। राधनपुर शहर सहित ग्राम्य पंथक में धीमी धारे वरसाद। काला डिबांग वरसादी वादळों वच्चे जिल्ला में छूटो छवाया वरसादी झापटा। छोटाउदेपुर पावे जेतपुर में धोधमार वरसाद वरस्यो। अहीं केटलाय विस्तारों में वरसाद थी जनजीवन खोरंभायो। छोटाउदेपुर की ओरसंग नदी बे कांठे वहती थी। उपरवास में भारे वरसाद बाद ओरसंग में आवक थी छे। अहीं चेकडेमो छलकाता खेडूतों में खुशी जोवा मळी। छोटाउदेपुर जिल्ला की जीवादोरी सामन कहवाती ओरसंग नदी है, हाल तो बे कांठे वहती थी। खास कर उपरवास एट्ले कि मध्य प्रदेश में जो भारे वरसाद थई रह्यो छे तेनी लईने आज छोटाउदेपुर जिल्ला में पसार थती ओरसंग नदी है, तेमा फूल पानी की आवक थी। आज दृश्य है छोटाउदेपुर नगर नजीक जो चेकडेम बनावा आव्यो छे, ओवरफ्लो थयो छे। खास करीने जे चेकडेम बनावानो जे हेतु छे के नगरनी अंदर जे पीवाना पाणीनी जे समस्या हती तेने लईने चेकडेम बनावामां आव्यो हतो, परंतु आजे चेकडेम जे छे ते ओवरफ्लो थयो छे, एटले नगरजनोनी अंदर एक चिंता जे हती ते दूर थई छे। મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। મહેસાણાના વીજાપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે શહેર પાણી પાણી થઈ ગયું। વીજાપુરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખેડામાં પણ અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ। 2 દિવસના વિરામ બાદ મેઘરાજા ધોધમાર વરસ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખેડા જિલ્લામાં 2 દિવસ બાદ આજે મેઘરાજા ફરી અત્યારે જોરદાર વરસી રહ્યા છે। ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજ રોજ ધોધમાર વરસાદ ખાબક્યો છે। છેલ્લા 1.5 કલાકની અંદર 1 ઇંચથી વધુ વરસાદ ખાબકવા પામ્યો છે। ખેડાના માતર સહિતના ગામડાઓમાં અત્યારે મેઘરાજાએ ધમધરાટી બોલાવી છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે આજે ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ આવતા લોકોએ ઠંડકથી રાહત મળી હતી અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો। અમરેલીના વીડિયામાં ધોધમાર વરસાદના પગલે એક મકાન થયું છે જમીનદોસ્ત। કૃષ્ણપરા વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં કોઈ ન રહેતું હોવાથી કોઈ જાનહાનિ નહીં। વરસાદને પગલે રસ્તામાં કોઈ અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી। બોટાદમાં સતત 4થા દિવસે જોવા મળ્યો વરસાદી માહોલ। શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। બોટાદ તાલુકાના પાળિયાદ, બોડી, તરઘરા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો।
બોટાદના કાળુભાર ડેમના બે ગેટ 2 ફૂટ સુધી ખોલાયા છે. ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ભાવનગરના વલ્લભીપુરના ગામોમાં પણ સતત 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે કાળુભાર નદીમાં પૂર આવ્યો છે. ચમારડી નજીક હાઈવેના પુલ પર પાણી ફરી વળતા હાલ પુલ પર નાના વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે રાજ્યના મોટાભાગના સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. તહેવારમાં જળ તાંડવ. જમીન પર નદીએ જોર બતાવ્યા બાદ હવે દરિયો તેનો પાવર બતાવશે. 10 અને 11 ઓગસ્ટ છે ભારે. દરિયા કિનારે રહેજો સાવધાન. 5 મીટર ઊંચા મોજા ઉછળશે. પંચોતેર થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જખૌથી લઈને દીવના દરિયા કિનારા વિસ્તારમાં આફતના એંધાણ. આવતીકાલથી વરસાદ તેનું જોર બતાવશે. આકાશી આફતની સાથે દરિયાદેવ પણ કોપાયમાન થશે. રક્ષાબંધનના દિવસે વરસાદ બતાવશે તેનો પાવર. દરિયાકાંઠાના વિસ્તારોને ઘમરોળશે મેઘો. 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ખાસ આગાહી છે. 10 ઓગસ્ટે પડશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, ભાવનગર, મોરબી, દ્વારકા, દક્ષિણ ગુજરાત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, ભરૂચ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મધ્ય ગુજરાત, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર. 11 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છ. 12 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા. બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના 35 ડેમ 100% ભરાઈ ચૂક્યા છે. વાદળ ફાટી રહ્યા છે પણ હવામાન વૈજ્ઞાનિકો તે અંગે કોઈ અનુમાન નથી કરી શકતા. દુનિયાભરમાં કેટલાય દેશો અત્યારે પ્રચંડ ગરમીનો શિકાર થઈ રહ્યા છે પણ હવામાન વિભાગ તે અંગે કોઈ આગાહી કરવામાં નિષ્ફળ રહ્યું. આ દગાખોર મોસમે કેટલાય લોકોના જીવ પણ લીધા છે. દેશના કેટલાય વિસ્તારોમાં આશા કરતા વધુ વરસાદ થયો છે તો જે વિસ્તારો વધુ વરસાદ માટે જાણીતા હતા તે પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે. કેમ દગાખોર બન્યો મોસમ? દુનિયાભરમાં વધી મુશ્કેલી. મોસમનો અંદાજ લગાવવો કેમ મુશ્કેલ? એકસઠ વર્ષ બાદ ફ્રાન્સમાં સૌથી ઓછો વરસાદ. કંઈક આવી રીતે સુકાઈ ગયા છે ફ્રાન્સના તળાવ. ખેતરોમાં જમીન સુકાઈ ગઈ છે. ખેતરો ખાલી પડ્યા છે. યુરોપનો આ દેશ દુકાળનો સામનો કરી રહ્યો છે. કેટલાય વિસ્તારોમાં પાણી જળાશયોમાંથી લેવા પર પ્રતિબંધ મુકાયો છે. પાણીને લઈ ફ્રાન્સની અત્યાર સુધીની સૌથી વિકટ પરિસ્થિતિ છે. ફ્રાન્સમાં દુકાળ. જુલાઈમાં 9.7 મિલીમીટર વરસાદ. 1961 બાદ પ્રથમવાર આટલો વરસાદ. 1925 સૌથી ગરમ મહિનો. કેટલાય વિસ્તારોમાં આખો જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી વરસાદનું એક ટીપુંય પણ જોવા મળ્યું નથી. લોકોને અહીં ખાનગી સ્વિમિંગ પૂલ ભરવા મનાઈ ફરમાવવામાં આવી છે. ફ્રાન્સમાં આ દુકાળનું કારણ અમે બતાવીશું પણ તે પહેલા જોઈ લો કે આવી સ્થિતિ કેમ આવી. વર્ષો બાદ ફ્રાન્સમાં દુકાળ. પહેલા પ્રચંડ ગરમી. જંગલોમાં આગ લાગી.
ફ્રાન્સમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. પેરિસમાં આ વર્ષે બીજીવાર ભીષણ ગરમી પડી. કેટલાય વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું. ડરાવનારી વાત તો તે છે કે દુકાળની આ સ્થિતિ આગામી 2 અઠવાડિયા સુધી રહેશે. ફ્રાન્સ પર મોટી આફત આવી છે, જેના કારણે ખાદ્ય સંકટ પણ પેદા થઈ શકે છે, જેની અસર આખા યુરોપના દેશો પર પડી શકે છે. ક્લાઇમેટ ચેન્જને લઈ જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે સાચી સાબિત થઈ રહી છે. છેલ્લા 6 મહિનામાં જ દુનિયામાં મોસમે પોતાનો જે મિજાજ બતાવ્યો છે તેનાથી પર્યાવરણ વૈજ્ઞાનિકો ગોથુખાઈ ગયા છે. મોસમનો જે આકરો મિજાજ જોવા મળી રહ્યો છે તે ભવિષ્યમાં આવનારી તબાહી તરફ ઇશારો કરી રહ્યો છે. તે પછી ભીષણ ગરમી હોય કે પછી ભીષણ પૂર, કેટલીય જગ્યાએ આ ગરમી અને વરસાદમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી મોસમની વિચિત્ર ઘટનાઓ જોવા મળી. ક્યાંક ભયાનક હીટવેવ જોવા મળી તો ક્યાંક અસામાન્ય વરસાદે તબાહી મચાવી. મોસમના આ કાતિલ મિજાજને કારણે અત્યાર સુધી કેટલાય લોકોના જીવ ગયા છે, કેટલાય લોકો ઘરબાર છોડવા મજબૂર થયા છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા 3 મહિનામાં બાંગ્લાદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી તો દક્ષિણ આફ્રિકા અને યુરોપના કેટલાય વિસ્તારો હીટવેવની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે પૂર્વ આફ્રિકામાં લોકો દુકાળનો સામનો કરી રહ્યા છે. ભારતમાં પણ મોસમ બન્યું દગાખોર. કેમ મોસમનું અનુમાન લગાવવું અઘરું? હવામાન વિભાગે માન્યું છે કે મોસમના મિજાજનો સચોટ અંદાજ લગાવવો અઘરો સાબિત થઈ રહ્યો છે. આ વર્ષે હવામાન વિભાગની કેટલીય ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ રહી છે. આ વર્ષે હવામાન વિભાગની કેટલીય ભવિષ્યવાણીઓ પૂરી રીતે ખોટી સાબિત થઈ. હવામાન વિભાગના અધિકારીઓએ દાવો કર્યો છે કે સચોટ અનુમાન લગાવવા માટે ટેકનોલોજીમાં મોટા ફેરફારની જરૂર છે. જ્યાં સુધી મોટા ફેરફાર નથી થતા ત્યાં સુધી મોસમનું સચોટ અનુમાન લગાવવું મુશ્કેલ છે. ખોટા અનુમાનોને કારણે લોકોને પરેશાની તો થઈ જ રહી છે, હવામાન વિભાગની આબરૂ પણ ધોવાઈ રહી છે. આ વર્ષે એવું કેટલીય વાર થયું કે હવામાન વિભાગની ભવિષ્યવાણી એકદમ ખોટી સાબિત થઈ? તે વાતનો અહેસાસ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોને પણ થઈ રહ્યો છે. મોસમનો મિજાજ એટલો ઉલટપુલટ છે કે તેની નસ પકડવી મુશ્કેલ થઈ રહી છે. અંદાજો એટલો ખોટો સાબિત થયો છે કે ફરક માત્ર હળવા કે ભારે વરસાદનો નથી. કેટલીય વાર વરસાદનો અંદાજો લગાવવાના દિવસે વાદળ પણ બંધાતા ના જોવા મળ્યા. ક્લાઇમેટ ચેન્જે આખી દુનિયાના મોસમના મિજાજને પલટાવી દીધો છે, જેની અસર આખી પૃથ્વી પર મોસમનો સચોટ અંદાજો લગાવવો મુશ્કેલ થઈ રહ્યું છે. સૌથી મોટો ફેરફાર તે થયો કે હળવો વરસાદ પડે તેવા દિવસોની સંખ્યા ઓછી થઈ ગઈ. આ ફેરફાર ખાસ કરીને ચોમાસાના મહિનાઓનો છે. વરસાદ એકદમ વધુ થઈ રહ્યો છે તો ક્યારેક એકદમ વરસાદ નથી થઈ રહ્યો. જો કે ચોમાસામાં પડતા કુલ વરસાદ પર કોઈ અસર નથી પડી રહી. તેનો અર્થ તે છે કે દિવસોની સંખ્યા ઘટી રહી છે જ્યારે બિલકુલ વરસાદ નથી પડતો. વૈજ્ઞાનિકોનો દાવો છે કે પૃથ્વીની સપાટી આસપાસ જે હવાઓ છે તે ધરતીનું તાપમાન વધવાના કારણે પહેલાથી ગરમ છે. આ હવાઓનું તાપમાન વધવાના કારણે તેની ભેજ શોષવાની શક્તિ વધી ગઈ છે, એટલે જ્યારે વાદળ બંધાય છે ત્યારે વધુ પાણી પહોંચે છે, એટલે જ્યારે વરસાદ થાય છે ત્યારે પહેલા કરતા વધુ વરસાદ પડે છે. દેશમાં હવામાન વિભાગ પાસે 1901 પછી મોન્સૂનના દરેક વરસાદનો ડિજિટલ ડેટા છે. દાવો છે કે ક્લાઇમેટ ચેન્જવાળી થિયરી પર પહોંચવા માટે આખા ડેટા પર નજર નાખવામાં આવી. ખબર પડી કે પશ્ચિમી રાજસ્થાનમાં વરસાદ પહેલા કરતા વધુ પડવા માંડ્યો છે, જ્યારે ઉત્તર પૂર્વ અને ઉત્તર પૂર્વમાં વરસાદમાં ઘટાડો નોંધાયો. જો કે દેશના વરસાદના ડેટા પર નજર નાખવામાં આવે તો તેમાં કોઈ ફરક નથી જોવા મળતો, કેમ કે વરસાદમાં જેટલી ખોટ દેશના એક ભાગમાં થાય છે દેશનો બીજો ભાગ તેની ભરપાઈ કરી નાખે છે. પણ હવામાન વિભાગનું ટેન્શન તે છે કે આ ઘટનાઓ ઓળખવી મુશ્કેલ સાબિત થઈ રહી છે, ખાસ કરીને વરસાદની આગાહી કરવી મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે, જેના માટે ટેકનોલોજીને વધુ સારી બનાવવાની જરૂર છે. કદાચ ટેકનોલોજીની મદદથી ભવિષ્યમાં વરસાદની આગાહી વધુ સચોટ થઈ શકે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.